શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન. હા, આ કયું ગામ? છાપરવડ. તાલુકો? તાલુકો લીમખેડા. જિલ્લો? દાહોદ. મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર છે પણ. હા બોલો. 9683. હા, 17930. બરાબર. હવે રમીલાબેન, તમારી છોકરીને કઈ તકલીફ હતી? બરાબર. શું તકલીફ હતી એમને? એને ડાયાબિટીસ હતી. ડાયાબિટીસ હતું. કેટલા વર્ષથી? 2 વર્ષથી. 2 વર્ષથી. તમે એમના માટે કઈક દવા પણ કરેલી છે? કરેલી છે. તો એની દવાથી શું થયું? એના દવાથી થોડું હાનિકારક લાગ્યું, પણ પછી અમે ઇન્સ્યુલિન આપતા હતા. ઇન્સ્યુલિન? હા. પછી ઇન્સ્યુલિન આપતા હતા, પછી ગોળી હોળી થોડાક દિવસ નથી લાવ્યા, પછી એમ કરતે ગોળી લાવ્યા 1300 રૂપિયાની. બરાબર. એ ગોળી 2 વર્ષ પાઈ. 2 વર્ષ સુધી 1300 રૂપિયાની ગોળી પાઈ. બરાબર. પછી એ ગોળી કે હવે વચ્ચે છોડી દઈએ, મોંઘી પડે ને એમ કરીને, હાનિકારક નથી લાગતું. બરાબર. એમ કરીને છોડીને પછી આ અહીંથી પેલી કાચીને મીઠો પાવડર તમે આપ્યો એટલે કીધું કે મને થોડુંક આરામ લાગ્યો. બરાબર. આ પાવડર પીયાથી એટલે તમે દીયા, છોરીને ડાયાબિટીસ છે તો આ પાવડર સાહેબ ક્યાંથી લો એમ. બરાબર. હા, તો પછી અમે મેં કીધું સારું, ત્યારે સાહેબ ક્યાંથી પાવડર લઈએ એમ. તો પછી મેં તમારી જોડે તો પાવડર લઈને અને 3 મહિનાથી પાઈ. 3 મહિનાથી પાવો છો પાવડર? તો આ પાવડર પીવાથી છોકરીને શું થયું? આ છોકરીને આ પાવડર પીવાથી સારું લાગ્યું. એટલે સારું એટલે શું? પેલા કેવું હતું એને? પેલા એને શરીર આમ એકદમ લૂસ હતું. લૂસ હતું. બરાબર. હવે શરીર આમ જરી કાચું થયું, જરી કોમ તપ તપ તો શરીર થયું. તપ તપ પેલું આમ બધું નોર્મલ શરીર હતું. નોર્મલ હતું. બરાબર. બીજું હમણાં ખાવાનું ખાય છે? હો, હમણાં ખાવાનું તો ખોરાક લીધા જ કરે, દિનમાં 2-3 વાર. 2-3 વાર. પેલા શું હતું? પેલા લેતી હતી આપણે કીએ તો જમા કરે કે તે કે ના એમ કે એમ કરીને થોડુંક ખાતી લી. રોટલી બનાવીએ તો રોટલી ની ઉપર પેલી ફૂલી જાય ને, પોપડી પોપડી જ ખાતી લી, પોપડી. બાકીની બધી રોટલી પડી રહેવા દે. પડી રહે. અને હમણાં શું કરે? હમણાં તો બધી રોટલી ખાઈ જાય કે રોટલો બનાય તે પણ ખાઈ જાય. તે પણ ખાઈ જાય. બરાબર. પેલા તમે એવું કીધું હતું કે એના હાથમાં અને પગમાં બધો દુખાવો થતો હતો, શું એ મટી ગયો? આનો એ દુખાવો હમણાં મટી ગયો. મટી ગયો. બરાબર છે. એ દુખાવો મટી ગયા. તો હમણાં અમુક આ પેલી લેબોરેટરી કરી ને એટલું જ ખાલી દુખાવો થાય કે નહીં, તો હમણાં તો ઘણા વખત ની મને આ દુખાવો કે થાય કેમ નથી કીધી. બરાબર. અને પેલી ગોળી પાથી અને છાતી પણ દુખાવો થતો, પણ એ દુખાવો હમણાં 3 મહિનાથી નથી થતો. 3 મહિનાથી નથી થતો. એટલે આ છોકરીને ડાયાબિટીસ હતી છેલ્લા 2 વર્ષથી. અને તમે અમારો આ નેચરામોર જુનિયર પાવડર પીવડાયો. બરાબર. દૂધમાં 1-1 ચમચી સવારે અને સાંજે. તો એ છોકરીને જે ડાયાબિટીસ હતું એ કંટ્રોલ થઈ ગયું. બરાબર. એના શરીર જે પાતળું રહેતું હતું એ સારું થઈ ગયું, મજબૂત થઈ ગયું. અને પેલા ખોરાક નથી લેતી, તો હવે ખોરાક લેતી પણ થઈ ગઈ. અને તમે ડાયાબિટીસ માપવા માટેનું એક મશીન આવે છે એ પણ ઘરે લઈ આવ્યા છો. બરાબર છે. તો એના પછી આ પાવડર પીવડાયા પછી તમે મશીન થી માપ્યું ખરું? માપ્યું હજુ નથી સાહેબ. આ માપાણ છે પણ મશીન ને સેલ ઉતરી ગયા. અચ્છા, મશીન ના સેલ ઉતરી ગયા એટલે સેલ ગોધરાથી કેમ લાવીએ ને ત્યારે જ માપવાનું થાય. સારું સારું, વાંધો. તો આ નેચરામોર જુનિયર જે પાવડર છે એ તમે પીવડાવતા રહો અને તમારી છોકરીની સેહત સારી કરતા રહો. તમારી આવી રીતના બીજા છોકરાઓને તકલીફ હોય તો તમારી શું સલાહ છે કે આ પાવડર પીવડાવવો જોઈએ? આ પાવડર પીવડાવવો જોઈએ? સારું. તો આ પાવડર પીવડાવતા રહો અને તમારી છોકરી અને આ બીજી છોકરી છે એને પણ પાવડર પીવડાવો, એની પણ તંદુરસ્તી સારી રહેશે. સારી રહેશે. એ પણ પીએ જ છે સાહેબ, જોડે 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 પીએ છે. જોડે જોડે પીએ જ છે હિન્દી. સારું. એ હિન્દી આને એક જ બે, આ બીજો મહિનો થવાનો. બીજો મહિનો થવાનો છે. અને આ છોકરી જુઓ. સારું, ચલો. હા.